brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આજે આ રિપોર્ટમાં વાત કરવાની છે ચૂંટણીની. ભારતીય જનતા પાર્ટીએ જે લક્ષ્યાંક રાખ્યો છે 5 લાખથી વધુ લીડનો, શું સાચે સાકાર થશે ખરી? 26 થી 26 બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આવશે ખરી? આ મુદ્દા પર અત્યારે ગુજરાતભરમાં ચર્ચા રોજે જોવા મળી રહી છે. એ રાજનેતા હોય કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય, તમામ લોકો આ વાત કરી રહ્યા છે કે શું સાચે આ સપનું સાકાર થશે ભાજપનું. પરંતુ અહીં જે વિશ્લેષકો છે તેમનું માનવું એવું છે કે આ અઘરું હોઈ શકે છે, કારણ કે આ વખતે સમીકરણો ખૂબ જ અલગ જોવા મળ્યા ગુજરાતની રાજનીતિમાં, અને આ સાથે જ વોટિંગ પેટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો. વોટિંગ રેશિયો ઓછો થયો 2019ની કમ્પેરિઝનમાં. જે 2024માં વોટિંગ રેશિયો હતો તે ક્યાંક ને ક્યાંક ઓછો મતદાન થયું છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં વધારો છે એવું અત્યાર સુધી તો નિષ્ણાંતો કહી રહ્યા છે. પરંતુ બીજો સવાલ એ પણ છે કે કઈ કઈ બેઠકો છે એ વધારે અસર કરી શકે છે. સૌરાષ્ટ્રની ખાસ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અમરેલી બેઠક, આ સાથે જ જામનગરની બેઠક અને ત્રીજી બેઠક છે સુરેન્દ્રનગરની બેઠક. આ બેઠકો છે એ ચર્ચાનું કારણ એટલા માટે પણ છે કે અહીં વિવાદ સૌથી વધારે જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ હતી, પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે હતો એ ખૂબ જ ઉડીને આંખે વળગ્યો, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની જે તમામ સમસ્યા છે એમાં વધારો થયો. છેલ્લા 2-3 મહિનાથી જે લક્ષ્યાંક નક્કી હતું ભાજપનું, એવું કહેવામાં આવતું હતું કે સાકાર થઈ જશે, પરંતુ અચાનકથી જ જે દિગ્ગજ નેતા દ્વારા જ્યારે આવા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યા તેને લઈને ચિંતા સૌથી વધારે વધી ગઈ. જામનગરના સમીકરણો શું છે, સુરેન્દ્રનગરના શું છે અને શા માટે અમે આવું કહી રહ્યા છીએ તે પણ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. ગુજરાતની વોટિંગ પેટર્ન જોતા ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે છે. અલબત્ત 2014ની લોકસભા ચૂંટણીમાં સ્થાનિક વ્યક્તિઓના વડા પ્રધાનના પદ માટે ચહેરો હતો, 2019 માટે રાષ્ટ્રવાદનો મુદ્દો હતો અને આ વખતની ચૂંટણીમાં એવો કોઈ મુદ્દો જોવા ન મળ્યો. જો કે રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે ગુજરાતમાં વોટિંગ પેટર્ન થોડી જુદી છે. જામનગરની બેઠક પરથી ભાજપ ગઈ ચૂંટણીમાં 2,37,000થી વધુ વોટથી જીતી. ગુજરાત સરકારના વસ્તી ગણતરીના આંકડા મુજબ અહીં સૌથી વધુ મતદારો પટેલ છે, ત્યારબાદ મુસ્લિમ, આહિર, દલિત અને પછી ક્ષત્રિય મતદારો છે. તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મતદારો કોળી છે, બીજા સ્થાને ક્ષત્રિય, ત્રીજા સ્થાને દલિત, ત્યારબાદ માલધારી અને પટેલ તથા ચોથા સ્થાને મુસ્લિમ મતદારો છે. જામનગરમાં ક્ષત્રિય સમાજની નારાજગી ખૂબ હતી. નરેન્દ્ર મોદીની સભા બાદ થયેલી ક્ષત્રિયોની બેઠકમાં ભાજપ વિરુદ્ધ મતદાનની વાત થઈ. જામનગર લોકસભા વિસ્તારમાં આવતી દ્વારકા વિધાનસભા બેઠક પર લાંબા સમય બાદ પટેલ ઉમેદવારને તક મળી અને દ્વારકામાં દરગાહો તૂટ્યા બાદ મુસ્લિમોની નારાજગી પણ છે, જેના કારણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આ બેઠક ભરેલા નારિયેળ જેવી છે. તો સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રધાને કોળી અંગે કરેલા નિવેદનથી બળતામાં ઘી હોમાયું હતું. અહીં પહેલાથી જ ચુવાડિયા અને તળપદા કોળીનો વિખવાદ હતો, એમાં ક્ષત્રિય આંદોલન પ્રભાવી હતું. આ બંને બેઠક પર ક્ષત્રિય અસ્મિતા સેનાએ વોટિંગ કરાવ્યું, જેના કારણે ભાજપની ઘણી બધી ગણતરીઓ અવળી પડે એમ લાગી રહ્યું છે. જ્યારે હવે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ જે જંગ હતો એ જેનીબેન ઠુમ્મર વર્સિસ ભરત છુતરિયા વચ્ચેનો જંગ હતો. અહીં ભારતીય જનતા પાર્ટીએ નબળા ઉમેદવારને ઊભા રાખ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું, જેના કારણે અંદરોઅંદર વિરોધનો સૂર છે એ પણ જોવા મળ્યું અને અમરેલીનો જંગ છે ખૂબ જ લોહીહાણ પણ થઈ ગયું હતું. જ્યારે બીજી બાજુ જેનીબેન ઠુમ્મરની આપણે વાત કરીએ તો ભણેલા ગણેલા નેતા તેમને કહેવામાં આવે છે અને ખૂબ જ ભણેલા ગણેલા નેતા છે અને તેમની સામે માત્ર 10 ચોપડી પાસ ભરત છુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે
જેને લઈને કદાચ અમરેલીના સમીકરણો બદલાઈ શકે છે તેવી સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હવે આ ત્રણ બેઠક અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અઘરી બની ગઈ છે અને શાખનો સવાલ છે, નાકનો પણ સવાલ છે ભાજપ માટે, કારણ કે હંમેશાથી આ બેઠક છે એ વિવાદોમાં રહી. સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગર આ ત્રણેય બેઠકો હર હંમેશ જ્યારથી ચૂંટણીની ઘોષણા થઈ ત્યારથી ચર્ચાનો વિષય રહી છે. ત્યારે અહીંના પરિણામો પણ ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે તેવું તમામ લોકોનું માનવું છે, કારણ કે જે હિસાબથી વોટિંગ પેટર્ન બદલાઈ છે, ક્ષત્રિયોનું મિજાજ કઈ તરફ છે, શું સાચે ક્ષત્રિયોએ બોયકોટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીને કે કેમ, એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો અને એકવાર ફરી એ જ સવાલ થાય છે કે શું લાગે છે આપને કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો હાંસલ કરે છે કે પછી કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવવામાં સક્ષમ સાબિત થાય છે. આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.